સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી પહેલા ભાજપ કોંગ્રેસ સહિતની દરેક પાર્ટીના જૂના મહારથીઓ તેમજ નવયુવાનો દ્વારા ચૂંટણીમાં ઝંપલાવવા ઈચ્છા જાહેર કરી હતી, પરંતુ પલસાણા તાલુકા પંચાયત નિવર્તમાન પ્રમુખ મિતેશભાઈ નાયકે પોતે સામે ચાલીને ભાજપ મોવડી મર્ડરની ટિકિટ રૂપી ભેટ સમ્માન સાથે જતી કરી હતી. કહેવાય છે કે એક વખત રાજનીતિમાં ઉતર્યા બાદ સત્તારૂપી નશો એવો ચડતો હોય છે કે કોઈ પણ વ્યક્તિમાં માનસ પદ પરથી તેને ઉતારવું ઘણું મુશ્કેલ હોય છે. તેમાંથી બહાર નીકળવા માટે ગમે તેવી કોશિશ કરો, તમામ પ્રયાસો નાકામ રહેતા હોય છે, જેના દાખલા પ્રમાણે આપણે હાલમાં યોજવા જઈ રહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન જોઈ રહ્યા છીએ. ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીના સત્તાનો સ્વાદ ચાખી ચૂકેલા મહારથીઓ કોઈપણ ભોગે ખુરશી જતી કરવા માંગતા ન હતા. જેઓ પ્રજાના સેવક બનવાની નામે માત્ર ને માત્ર સત્તાના મેદાનમાં રહીને રાજનીતિની દુનિયાના બેતાજ બાદશાહ બનવા થનગની રહ્યા જોવા મળી રહ્યા છે. માટે જ અમુક સત્તા લાલચુઓ દ્વારા ટિકિટ નહીં ફાળવવામાં આવતા ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો, જ્યારે જેની દાળ આ બંને ઠેકાણે નહીં ઘડતા તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. જોકે હર કોઈ આ વિચારધારા પ્રમાણે ચાલનારા નથી હોતા, જેનું ઉત્તમ ઉદાહરણ પલસાણા તાલુકા પંચાયતના નિવર્તમાન પ્રમુખ મિતેશભાઈ નાયક છે, જેમણે પોતાના તાલુકા પંચાયત મત વિસ્તારોના મતદાતાઓને સન્માન અર્પણ કર્યું હતું. તેમણે સામે ચાલીને ભાજપ મોવડી મર્ડરની ટિકિટ રૂપી ભેટ સન્માન સાથે જતી કરી હતી અને પાર્ટી સાથેની પોતાની વર્ષો જૂની વફાદારી પણ નિભાવી હતી. તાલુકામાં અનેક તર્ક વિતર્કો વચ્ચે સર્વગ્રાહી થઈ ગયું હતું કે શાંત, સરળ તથા સ્પષ્ટ વક્તા તરીકેનું સ્વભાવ ધરાવતા મિતેશભાઈ દ્વારા પોતે જાતે જ સામે ચાલીને પોતાની અનિચ્છા હોય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં લડવાનું નક્કી કરી લીધું હતું, જે અન્ય સત્તા લાલચુઓ માટે પ્રેરણારૂપ દાખલો કહી શકાય તેમ છે. જો કે ભાજપ પાર્ટી સાથેની તેમની વર્ષો જૂની વફાદારી તેમજ કર્તવ્યનિષ્ઠ હજુ પણ મીઠા ઝરણાની જેમ વિસ્તારમાં વહી રહી છે, જે ઝરણાનું મીઠું પાણી દરેક વર્ગના વ્યક્તિઓની તરસ બુજાવી રહ્યું છે. તે જોતા આવનારા દિવસોમાં ભાજપ મોવડી મર્ડર દ્વારા તેમને ઉચ્ચ હોદ્દા સાથે સન્માનિત સ્થાને બિરાજમાન કરવામાં આવે તો નવાઈ નહીં. કેતન પટેલનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ચલથાણ.